બચાવી દેતી અંતિમ યાત્રા નીકળી હલ્દવાનીમાં પુલના અભાવે લોકો ટ્રોલીના સહારે મૃતદેહ લઈને જવા મજબૂર થયા. ચાલુ વરસાદમાં હૃદય કંપનવારી અંતિમ યાત્રાનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ પુલની કરી માંગ. નૈનીતાલમાં આવ ફાટ્યું. બારે મેઘ ખાંગા થતા નદી નાળાઓનું પ્રચંડ સ્વરૂપ જોવા મળ્યું. ગોલા નદીએ રૌદ્રરૂપ ધરતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ અપાયું. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઉત્તરાખંડના ચમોલીમાં અવિરત વરસાદથી સ્થાનિક નદીઓ તોફાની બની. ધોધમાર વરસાદને પગલે અલકનંદા નદી, ઋષિગંગા, પીડાર સહિતની નદીઓએ રૌદ્રરૂપ ધારણ કર્યું. લોકોને કાંઠા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડના હલ્દવાનીમાં આવી આકાશી આફત. ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓએ તોફાની રૂપ ધારણ કર્યું. ગોલા નદીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતા હાઈ એલર્ટ જાહેર કરાયું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નદીઓ બની તોફાની. ધોધમાર વરસાદને પગલે ભાગીરથી નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. અવિરત વરસાદથી અનેક રસ્તાઓ બંધ કરાયા. જનજીવન ઠપ થયું. ઉત્તરાખંડના અલમોડામાં પનાર નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. ધોધમાર વરસાદને પગલે પનાર નદી ગાંડીતૂર થઈને વહેતા નદીના ટાપુ પર બે લોકો ફસાયા. ધસમસતા પ્રવાહ વચ્ચે યુવકો ફસાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. મધ્યપ્રદેશના શ્રીહોરમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. સેલ, ખેડા, લોદીપુરા, પટેરાના રસ્તા પર 3 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. મધ્યપ્રદેશના છત્તરપુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. ધારાસભ્ય કામાખ્યા પ્રતાપસિંહની હાજરીમાં 18 લોકોનું રેસ્ક્યુ. 15 કલાક સુધી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયા હતા 18 લોકો. ગાંધીનગરના દહેગામમાં મેશ્વો નદીમાં 10થી વધુ લોકો ડૂબ્યા. 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની હોવાની ચર્ચા. કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યાની ઘટનાને લઈ કલેક્ટરનું નિવેદન. લોકો ખાલી નહાવા પડ્યા હતા. ગણેશ વિસર્જન સમયે ઘટના બની હોવાની વાત નકારી. પાટણની સરસ્વતી નદીની દુર્ઘટનાનો હચમચાવી દેતો વિડીયો સામે આવ્યો. ગણેશ વિસર્જન સમયે 50થી વધુ લોકોની નજર સામે જ ડૂબી હતી 4 જિંદગી. માતા, 2 પુત્રો અને મામાનું થયું હતું મોત. રાજકોટમાં દારૂની ખુલ્લેઆમ રેલમછેલ. ગણેશ પંડાલ બહાર જ દેશી દારૂની કોથળીઓ સાથે નાચતા નશેડીઓનો વિડીયો થયો વાયરલ. વિડીયો મોરબી રોડ તરફનો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દેશી દારૂની ભઠ્ઠીનો કથિત વિડીયો વાયરલ. કુંડળ ધસિયા ગામનો વિડીયો હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિકે દારૂનું દૂષણ દૂર કરવા કરી હતી પોલીસને લેખિતમાં રજૂઆત. રીલ્સ બનાવનારાઓની ખેર નહીં. કોટા પોલીસે જાહેર જગ્યા પર રીલ બનાવતી યુવતીની કરી ધરપકડ. યુવતીને પકડી ભવિષ્યમાં આવા વિડીયો ન બનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં તસ્કરો બેફા. મોતીનગરના વોટર પ્લાન્ટમાં રિક્ષાની 4 બેટરીઓ લઈ તસ્કરો ફરાર. પેટ્રોલિંગમાં રહેલી પોલીસ પાછળથી બાઇક પર આવી છતાં પૂછપરછ ન કરી. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ. ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન ક્રોસિંગ મધર ડેરી બુથની અંદર ચોરીની ઘટના. એક વ્યક્તિ બુથમાં રાખેલા પૈસા લઈ ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. હરદોઈમાં યુવકે ઈ રિક્ષા ચાલકને લાતો અને મુક્કાથી માર્યો. માર ભાડા બાબતે થયો હતો ઝઘડો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટ શહેરમાં વધુ એક જગ્યાએ અજગર આવ્યો. શહેરના કોઠારિયા વિસ્તારમાં રાત્રિના સમયે દેખાયો અજગર. અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયો. ભરૂચમાં નવાપરા ગામે મરઘા ફાર્મમાં ઘૂસ્યો અજગર. મરઘા ફાર્મના માલિક સહિત કર્મચારીઓમાં ફફડાટ. એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરપ્રદેશના માણિકપુર મોડ સતી અડ્ડા ખાતે ભંગારની દુકાનમાં અજગર. 10 ફૂટ લાંબો અજગર ઘૂસી આવતા નાસભાગ. ભારે જહેમત બાદ રેસ્ક્યુની ટીમે પકડ્યો અજગર. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને 15 દિવસ વીત્યા બાદ પણ મગરોનો આતંક યથાવત. રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં ભય. કમાટીબાગમાંથી ઝાડીઓમાંથી એક મગરનું રેસ્ક્યુ કરાયું. રાજસ્થાનના ઝુંઝુનુમાં ચોરોનું તરખાટ. ચીડાવા રોડ પર તસ્કરો 1,20,000ના મુદ્દામાલનો કર્યો હાથ ફેરો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. મહેસાણામાં પીવાના પાણીના નળમાંથી નીકળી માછલીઓ. કટવોસણ રોડ ગામ નજીક માયાનગર વિસ્તારમાં પાણીમાંથી માછલીઓ નીકળતા સ્થાનિકોમાં ચિંતા. પીવાના પાણીમાંથી માછલીઓ નીકળતા અનેક સવાલ ઉઠ્યા. ઉત્તરાખંડના હલ્દવાનીમાં બારે મેઘ ખાંગા થયા. ધોધમાર વરસાદને પગલે ચોર ગલિયાથી સિતારાગંજ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના લંગરમાં મુશળધાર વરસાદને પગલે નદી નાળા તોફાની બન્યા. અવિરત વરસાદથી ધનગઢી નાળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નાળા વચ્ચેથી પસાર થતા રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અવિરત વરસાદ. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા.
ઘરોમાં પાણી ફરી વળ્યા, બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ પાણી ભરાયા। ઉત્તરપ્રદેશના હરદોઈમાં વરસ્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર જળબંબાકાર થતા સર્જાઈ છે હાલાકી। હરદોઈની તમામ શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર। મધ્યપ્રદેશમાં આકાશી આફત, સતત વરસાદ બાદ બેતવા નદીના જળસ્તરમાં વધારો, નદી કિનારે આવેલા વિસ્તાર થયા જળમગ્ન। 20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે, અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે। આગાહીકાર મોહન દલસાણીયાની આગાહી। નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી, ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી। 7-11 ઓક્ટોબર અતિભારે વરસાદની આગાહી, નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ભારે વરસાદથી થયેલી તારાજીનો તાક મેળવવા ભુજમાં પહોંચી હતી ભારત સરકારની ટીમ। ઇન્ટરમિનિસ્ટ્રીયલ ટીમ વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં આપી જાણકારી। સુરતમાં ડેન્ગ્યુએ તબીબનો જીવ લીધો, સ્મિમેરના ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત। સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતો થયો। જામનગરમાં ગણેશોત્સવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની, પ્રસાદ લીધા બાદ કુલ 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ ખોરાકી ઝરની થઈ અસર। પંચમહાલના ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મીને આવ્યો હાર્ટ એટેક। પોલીસકર્મી ગણપતસિંહ સોલંકીએ હાર્ટ એટેકના કારણે ગુમાવ્યો જીવ। યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત થઈ રહ્યો છે વધારો। વકફ બોર્ડ બિલને લઈ હિન્દુ સંગઠનો લોકોને કરી રહ્યા છે જાગૃત। જાહેર રસ્તા ઉપર QR કોડથી મોકલાવાઈ રહ્યા છે લોકોના મંતવ્યો। અમદાવાદ શહેરના બાપુનગરના ગણેશ પંડાલ પણ વકફ બોર્ડના બિલ અંગેના QR કોડ લગાવાયા। વકફ બોર્ડના કાયદાને લઈ ગિરનાર પર્વત પર આવેલ કમંડળ કુંડના મહંત મહેશ ગીરીએ આપી પ્રતિક્રિયા, કહ્યું વકફ બોર્ડના કાયદા સામે હિન્દુઓએ એકજૂટ થઈને લડવું પડશે। દરેક લોકોએ એપ્લિકેશનનો ઉપયોગ કરી સમર્થન આપવું જોઈએ, દરેકનું યોગદાન જરૂરી છે। નડિયાદ બસ ડેપોમાં વિદ્યાર્થીઓએ બસ રોકીને કર્યો હોબાળો। સમયસર બસ ન આવતા મહુદા તાલુકાના બગડુ, ભરકુંડા, સરસવણી, સિંહુજ ગામના વિદ્યાર્થીઓને હાલાકી। તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરાતા મામલો શાંત થયો। અમરેલીના લીલિયામાં ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ, દુર્ગંધ મારતા ગંદા પાણી મુખ્ય બજારોમાં વહેતા થતા રોષ। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા વેપારીઓ નારાજ। મોરબી જિલ્લાના ખેડૂતોનો વીજ કંપની સામે વિરોધ, સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ પોતાના ગામમાં બેનર લગાવી પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો। માળિયા મિયાણા અને હળવદ તાલુકાના કેટલાક ગામોમાંથી હેવી વીજ લાઇન પસાર કરાતા રોષ। કચ્છના લાખડિયાથી અમદાવાદ સુધી નખાશે વીજ લાઇન, ખેડૂતોએ વીજ કંપની સામે રોષ ઠાલવી વધુ વળતરની કરી માંગ। છોટાઉદેપુરમાં તેજગઢ ગામે રસ્તે રડતા રડતા જતા વિદ્યાર્થીનો વિડીયો વાયરલ, ગજાનંદ કુમાર છાત્રાલયમાં ગૃહપતિ વારંવાર ગાળો બોલતા હોવાનો અને લાતો મારતા હોવાનો આરોપ। ન્યૂઝ 18 ગુજરાતીએ ગૃહપતિ સાથે કરી વાતચીત, ગૃહપતિએ ઉલટાચોર કોટવાલને દાટે તેમ બાળકો પર આક્ષેપ કરી દીધા, કહ્યું હું તો રૂમ બાબતે કે અભ્યાસ બાબતે ટકોર કરું છું। ભાવનગરમાં પોલીસની કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ, પોલીસની રહેમ નજર હેઠળ નશાનો કારોબાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આરોપ, કેફી પીણાની બોટલ ટેબલ પર મૂકીને નોંધાવ્યો વિરોધ। ભાવનગર શહેરના પ્રથમ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય પ્રજા માટે બન્યું માથાનો દુખાવો, જમીન સંપાદનની પ્રક્રિયાને લઈને 115 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો, 5 વર્ષ બાદ મનપાને બ્રિજ નિર્માણની કામગીરી ખાનગી જગ્યામાં થતું હોવાની થઈ જાણ। જૂનાગઢની પ્રજાના બહારે આવ્યા ધારાસભ્ય સંજય કોરડિયા, રસ્તા, રખડતા ઢોર, ભૂગર્ભ ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને મનપાને રજૂઆત કરી। પ્રજાજનોની રજૂઆતથી નિરાકરણ ન આવતા ધારાસભ્યે મનપા કમિશનરને આપ્યું આવેદનપત્ર। કલોલ પાલિકામાં લાફાકાંડ મામલે વધુ એક કોર્પોરેટરે આપ્યું રાજીનામું, બીનાબેન જેઠવાણીએ રાજીનામું આપ્યા બાદ હજુ બીજા રાજીનામા પડે તેવી શક્યતા। સુરતમાં ડાંગરના પાકમાં સુકારા નામના રોગની એન્ટ્રી, સુકારા નામના રોગથી પાકના પાન સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં, ખેડૂતોના ઉત્પાદન પર સીધી અસર થતા આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 135.94 મીટરે પહોંચી, 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો થતા ડેમના 15 દરવાજા ખોલાયા, વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। ભાવનગરનો શેત્રુંજી ડેમ 70% ભરાતા વોર્નિંગ પત્ર જાહેર, ડેમની સપાટી 28.8 ફૂટ પર પહોંચી, નીચાણવાળા 6 તાલુકા અને 12 ગામોને અપાયું હાઈ એલર્ટ। શેત્રુંજી ડેમ 33 ફૂટની સપાટીએ થશે ઓવરફ્લો।
ભાદરવી પૂનમના મેળાના માહોલ વચ્ચે યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ. ચાલુ વરસાદે ભક્તો માતાજીનો રથ ખેંચતા નજરે પડ્યા તો કેટલાક ભક્તોએ માં અંબાની ધજાનો લીધો સહારો. અમરેલી જિલ્લામાં મેઘરાજાની પધરામણી. મોટી લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ પડતા માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી. સુરક્ષા માટે હોસ્પિટલની બહાર બોટ ડિસ્પ્લે માટે મૂકવામાં આવી. તબીબે કહ્યું દર્દીઓની સુરક્ષા માટે આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર સમયે એક હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્ટાફના 30 થી વધુ લોકો ફસાયા હતા. પૂર બાદ આર્થિક રીતે ભાંગી પડ્યા વડોદરાવાસીઓ. શહેરમાં પૂરના લીધે 10,000 કારને થયું છે નુકસાન. દિવાળી સુધી ચાલશે આ કારનું રિપેરિંગ કામ. કાર માલિકને થશે 50,000 થી વધુનો ખર્ચ. વડોદરા શહેરની 40% કાર પૂરના પાણીમાં થઈ હતી ગરકા. ડીલરોને કાર મૂકવા માટે પ્લોટ ભાડે રાખવાની પડી ફરજ. એક એક ડીલરો પાસે 400 થી વધુ કાર રિપેરિંગ માટે આવી. આરટીઓ અધિકારીએ જલ્દી કાર રિપેર થાય, જલ્દી વીમા મંજૂર થાય તે અંગે કરી ટકોર. વડોદરામાં વિકટ સ્થિતિ બાદ સત્તાધીશો જાગ્યા. પૂરની સ્થિતિ બાદ ભાજપની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ. પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની આપી માહિતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહામંત્રીઓ હાજર રહ્યા. ગુજરાતમાં અતિવૃષ્ટિ દરમિયાન સરકારની કામગીરી પર કોંગ્રેસની ટીકા. ગુજરાત સરકાર આ વર્ષ વરસાદી પાણી નિકાલમાં નિષ્ફળ રહી હોવાનું કોંગ્રેસનું નિવેદન. આણંદમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી વરસાદથી નુકસાન સામેના વળતરને લઈને કર્યા સવાલ. હાઈકોર્ટમાં મહિલાઓ હેલ્મેટનો ઉપયોગ ન કરતી હોવાની ચર્ચા બાદ રિયાલિટી ચેક. ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક, આનંદનગર અને યુનિવર્સિટી વિસ્તારમાં કર્યું રિયાલિટી ચેક. મહિલાઓએ હેલ્મેટ ન પહેરવાના આપ્યા અવનવા બહાના. ઉતાવળમાં ભૂલી જવાય, શોર્ટ ડિસ્ટન્સ છે એટલે નથી પહેર્યું સહિત મહિલાઓએ અનેક બહાના કર્યા. યુનિવર્સિટી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવાને લઈ પોલીસ એક્શનમાં આવી. હેલ્મેટ ન પહેર્યું હોય તેની પાસેથી દંડ વસૂલી કરાઈ કાર્યવાહી. રાજકોટમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે ન્યૂ સિટીને રિયાલિટી ચેક કર્યું. મહિલાઓને હેલ્મેટ ન પહેરવાના કારણે પૂછતા અનેક બહાના મળ્યા. હેલ્મેટ પહેરવાના નિયમનું યુવતીઓએ કર્યું સરેઆમ ઉલ્લંઘન. દાહોદમાં ખાડાના કારણે હાઈવે પર અકસ્માત. બાઇક પર સવાર વૃદ્ધાને પહોંચી ઈજા. ખાડાના કારણે બાઇક સવારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. દાહોદથી રાજસ્થાન જતા હાઈવે પર બની ઘટના. સુરેન્દ્રનગરમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો. સિદ્ધનાથ કોટેક્સ જીનિંગ મિલના માલિકોએ રૂપિયા 2.98 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ. ઊંચા ભાવની લાલચ આપી પૈસા ન ચૂકવાતા ખેડૂતોએ નોંધાવી ફરિયાદ. પોલીસે હાથ ધરી વધુ તપાસ. અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની ધરપકડ. આરોપી મોહમ્મદ ઝેબાઝ ખાને લવ જેહાદમાં ફસાવી આચર્યું દુષ્કર્મ. નરાધમે 31 યુવતીઓને કરી હતી ટાર્ગેટ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બોટાદમાં ખનન માફિયા બન્યા બેફામ. ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગના દરોડા. રેતી ભરેલી ટ્રક, ઇલેક્ટ્રિક પ્લાન્ટ કબજે કર્યું. ખનીજ વિભાગે 15.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી મળેલ ગાંજા અંગે તપાસમાં ખુલાસો. સુરત જેલમાં બંધ શિવા મહલિંગમ ગાંજાનું રેકેટ ચલાવતો હોવાનું ખુલ્યું. શિવા અગાઉ અનેક ગુનાઓને આપી ચૂક્યો છે અંજામ. શિવા સહિત તેના સાગરીતો સામે ગુજસી ટોક લગાડવાની કાર્યવાહી. ગુટખા તમાકુના શોખીનો થઈ જજો સાવધાન. સુરતમાં સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો પર્દાફાશ. ડુપ્લિકેટ ગુટખા તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત. પીસીબીએ તપાસ કરતા ઘટસ્ફોટ. સુરતમાં ડુપ્લિકેટ પ્રોડક્ટનો મોટો ખેલ પકડાયો. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો. ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીઓના નામ ખુલ્યા. 3 આરોપીની ધરપકડ. 2ને વોન્ટેડ જાહેર કરાયા. સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનો જથ્થો ઝડપાયો. ગીર સોમનાથમાં ખેડૂતો સાથે સહકારી મંડળીમાં કરોડોનું કૌભાંડ. શાણા વાક્યા ગામમાં દરેક ખેડૂતના ખાતામાંથી 1,00,000 રૂપિયા ઉપાડ્યા. મૃત્યુ પામેલા ખેડૂતોના નામે પણ કૌભાંડીઓએ 1,00,000 રૂપિયા ઉપાડી લીધા હોવાનું આક્ષેપ. સુરત પથ્થરમારા પ્રકરણમાં મદ્રેસાઓની તપાસનો ધમધમાટ. રાંદેર ટાઉનમાં આવેલા મદ્રેસાને હોસ્ટેલમાં કરાઈ તપાસ. રાજ્ય બહારથી આવતા વિદ્યાર્થીઓની તપાસ. પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરું હોવાની આશંકાના પગલે તમામ મદ્રેસાઓમાં એસઓજીનું સર્ચ ઓપરેશન. સીપીઓ કૈલાશ ભૂયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો. અપ્રમાણસર મિલકત અંગે કૈલાશ ભૂયાની વલસાડમાં પણ થશે તપાસ. વિશ્વામિત્રી કાંઠે ઝોન ફેર કરનાર ટાઉન પ્લાનર કૈલાશ ભૂયા 1.75 કરોડથી વધુની સંપત્તિનો માલિક. જેતપુરમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો કર્યો નાશ. કુલ 23,000 બોટલનો કરાયો નાશ. જેતપુર સિટી તાલુકા ઉદ્યોગનગર તેમજ વીરપુર પોલીસ મથકમાં આવતા વિસ્તારમાંથી પકડાયો હતો દારૂ. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં એસઓજીના દરોડા. એક શખ્સના ઘરમાંથી ઝડપાયું 2,50,000નું એમડી ડ્રગ્સ. આરોપી ડ્રગ્સનું કરતો હતો છૂટક વેચાણ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો.
राजस्थान कोटा में चोरो नो तरघाट। नगर में घर की बहार पार्क करेली टू व्हीलर चोरी करी शख्स फरार। घटना सीसीटीवी में थी कैद। पुलिस सीसीटीवी आधार तपास हाथ धरी। राजस्थान कोटा महावीर नगर विस्तार में साइकल चोरी की घटना। साइकल चोर सीसीटीवी में कैद थयो। पुलिस हाथ धरी तपास। गुजरात की शांति डहोड़वानो प्रयत्न करनाराओ सामे गृह राज्यमंत्री हर्ष संघवीनो कड़क संदेश। नवसारी मजी गाम में गणपति दर्शन बाद गृहमंत्री हर्ष संघवीनो निवेदन। गुजरात में कायदा में रहशो तो फायदा में रहशो। राहुल गांधी आरक्षण हटावाना निवेदन लई वलसाड़ सांसद और लोकसभा दंडक धवल पटेल की प्रतिक्रिया। कहू आदिवासी में भारी रोष। सांसद धवल पटेले अनंत पटेल और चैत्र वसावा ने आपी चैलेंज। कहू बने नेता आदिवासियों हित मामले स्टेण्ड क्लियर करे। મહેસાણા શહેરને રાજ્ય સરકારની ભેટ। રાધનપુર ચાર રસ્તા ખાતે 136 કરોડના ખર્ચે બનશે 6 માર્ગીય ફ્લાયઓવર। મહેસાણાવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ। ધારાસભ્ય મુકેશ પટેલે આ મામલે સરકારમાં કરી હતી રજૂઆત। ગાંધીનગર મહાનગરપાલિકાની 42મી સ્થાયી સમિતિની બેઠક મળી। બેઠકમાં ટેન્ડર વિશેની 11, એડમિનિસ્ટ્રેટિવ 13, ગ્રાન્ટ વિષયક 3 અને નીતિ વિષયક 4 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। जम्मू काश्मीर विधानसभा स्टार प्रचारक जाहिर। कांग्रेस स्टार प्रचारक की याद में 3 गुजराती शामिल। गेनीबेन ठाकुर और जिग्नेश मेवाणी और कांग्रेस प्रभारी भरतसिंह सोलंकी समावेश। नर्मदा में फरी राजकारण गरमायु। सांसद ने धारासभ्य फरी आमने सामने। बीजेपी सदस्यता अभियान ने लई चेतर वसावा गंभीर आरोप। मनसुख वसावाए आप्यो वर्तो जवाब। कहूं चेतर वसावा स्वभाव लोग साथ घर्षण कर प्रसिद्धि मेलवानो छे। ઉત્સવો વચ્ચે પીએમ મોદી આવશે ગુજરાત। જીએમડીસી ગ્રાઉન્ડમાં ડીજીપીએ કરી સુરક્ષા સમીક્ષા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડીજીપી પહોંચ્યા હતા। જીએમડીસી ગ્રાઉન્ડ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ સાથે કરવામાં આવી રહ્યું છે ચેકિંગ। અંબાજી મેળામાં એક સરખા સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર। હરાજીના સ્ટોલથી મેળાનું વિશેષ બ્રાન્ડિંગ। તંત્રએ મેળાના બ્રાન્ડિંગ પર મૂક્યો વિશેષ ભાર। યાત્રિકોની સુવિધા માટે તંત્રએ કર્યું સુંદર આયોજન। અમદાવાદના ડોક્ટર પંકજ નાગરે અતૂટ શ્રદ્ધાનો રેકોર્ડ રચ્યો। 36 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન। અંબા પ્રત્યેની અનોખી શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન। અંબાજી જતા યાત્રીઓ માટે મોટી રાહત। ભાદરવી પૂનમના મેળામાં દોડાઈ રહી છે 11 સુધી વધુ બસો। પગપાળા આવતા યાત્રીઓને રાહત માટે 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસ દોડાવવાની સુવિધા કરાઈ। અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં આઈટીઆઈના કર્મચારીઓ જોડાયા। છેલ્લા 40 વર્ષથી દાતાના ત્રિશુળિયા ઘાટ પર ચાલી રહ્યો છે ચાયનો સેવા કેમ્પ। ગુજરાતભરના આઈટીઆઈના કર્મચારીઓ જોડાયા સેવામાં। આ કેમ્પ પદયાત્રીઓ માટે બન્યો એનર્જીયુક્ત ટોનિક કેમ્પ। હિંમતનગરના વક્તાપુરમાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પ યોજાયો। મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે પીરસવામાં આવે છે ભોજન। મહિલાઓ અનોખી સેવા થકી મેળવી રહી છે ખુશી। અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો। લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને જઈ રહ્યા છે અંબાજી। પાલનપુર અંબાજી માર્ગ પરના ધોરી ગામ નજીક પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન। ધોરી ગામ પાસે પીએન માળી ફાઉન્ડેશને પદયાત્રીઓ માટે 5-સ્ટાર સુવિધાવાળો સેવા કેમ્પને ખુલ્લો મૂક્યો। કેમ્પમાં ભક્તો માટે ચા નાસ્તો ભોજન સહિત આરામ કરવાની અને મેડિકલ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ। અંબાજીના જગ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળાને લઈ પદયાત્રીઓ ઉમટ્યા। આણંદના માણેજ ગામથી ઠાકોર સમાજના 150 જેટલા માઈ ભક્તો અંબાજી જવા માટે પગપાળા સંઘ 7 દિવસ ચાલીને દાતા પહોંચ્યા।